કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આપણે ચેપ્ટર નંબર 7 ને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ખાલી વિસર્જનથી સમજશું. વિસર્જન એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે વિસર્જન છે શું? વિસર્જન એટલે જે તે બાબતમાં અસ્તિત્વનો અંત. વિસર્જન એટલે શું? કોઈ પણ બાબત હોય એનો અસ્તિત્વનો અંત આવે એને આપણે વિસર્જન કહી. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના સંદર્ભમાં ભાગીદારી પેઢીનો વિસર્જન થાય છે. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે એ, બી અને સી ત્રણ ભાગીદાર છે અને ત્રણેય ભાગીદારો પેઢી બંધ કરવા માંગે છે. પેઢી કોઈ ચલાવવા માંગતું નથી તો તેવા સંજોગોમાં શું થયું કહેવાય? પેઢીનું વિસર્જન થયું કહેવાય. આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું, ચેપ્ટર નંબર 6 ની અંદર શું હતું? નિવૃત્તિ. ભાગીદાર એ, બી અને સી ત્રણ ભાગીદારો હતા અને કોઈ એક ભાગીદાર એટલે ભાગીદાર સી નિવૃત્ત થાય છે તો તેવા સંજોગોમાં શું થશે? બાકીના ભાગીદારો છે ભાગીદાર એ અને બી એ પેઢી ચાલુ રાખતા હતા. હવે આ વખતે એવું છે કે પેઢી બંધ થાય છે. ભાગીદાર એ અને બી છે, આપણે એવું વિચારો કે પેઢીમાં બે જ ભાગીદાર છે અને ભાગીદાર બી નિવૃત્ત થવાનું કે તો પેઢી કોણ ચલાવશે? તો બીની નિવૃત્તિને લીધે ભાગીદાર એક જ રહેશે. ભાગીદાર કોણ થશે? એ જ વધશે. તો એ એક જ છે, એક જ ભાગીદાર હોવાથી ભાગીદારી પેઢીનો અંત થયો અને એ કઈ પેઢી થઈ ગઈ? એકાંકી પેઢી થઈ ગઈ, વ્યક્તિક માલિકી થઈ ગઈ. એટલે એને ભાગીદારી કહેવાય નહીં. ભાગીદારી પેઢી એટલે શું? કે જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો ચલાવે છે એને આપણે ભાગીદારી કહી છે. વિસર્જન એટલે શું? કે પેઢી જ્યારે ખોટ કરતી હોય અથવા તો પેઢી પોતાની નિયત મર્યાદા સમય પૂરો થાય, પેઢી પોતાનું કામકાજ બંધ કરવા માંગે છે તેવા સંજોગોમાં પેઢી બંધ કરે તો એને પેઢીનું વિસર્જન કહેવાય. એટલે એનું ટાઇટલ જ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. વિસર્જન કોનું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન છે. ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર મુખ્ય બાબત કઈ? તો સૌથી પહેલા પેઢી પોતાનું કામ કરવાનું બંધ કરે છે. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરે, એટલે ધંધો બંધ કરે એમ કહેવાય, ધંધો બંધ કરે ત્યારે કાયમ માટે ધંધો બંધ કરે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે કે કાયદાની દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ટૂંકમાં, જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન કહેવાય. ટૂંકમાં શું કીધું? ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. ચેપ્ટર સાવ સહેલું છે બીજા બધા ચેપ્ટરોની સરખામણીમાં. આ ચેપ્ટરમાંથી મોટા દાખલા પૂછાતા નથી. હવે પેઢી વિસર્જન કરે ત્યારે પ્રક્રિયા થાય શું? પેઢી બંધ કરે એટલે શું થશે? ધારો કે કોઈ પેઢી છે એબીસી, એબીસી નામની પેઢી છે, એની પાસે શું હશે? મિલકતો હશે, પેઢીનું કોઈ દેવું હશે, દેવું એટલે જવાબદારી, અને અનામતો હશે. પેઢી પાસે આ ત્રણ મુખ્ય બાબતો હશે. તો
મિલકતોનું બજારમાં વેચાણ કરશે. પહેલું કામ શું કરશે? પેઢી જ્યારે વિસર્જન કરે, એબીસી પેઢી છે, પેઢી જ્યારે વિસર્જન કરે મિલકતો શું કરશે? તો મિલકતો બજારમાં વેચી દેશે અને બદલામાં નાણા મેળવશે. શું કરશે? મિલકતો બજારમાં વેચી દેશે અને બદલામાં શું મેળવશે? નાણા મેળવશે. કોઈ વખત કોઈ ભાગીદાર પણ લઈ જઈ શકે, જે આપણે આગળ સમજશું. એટલે મિલકતોનું શું કરશે? બજારમાં વેચી દેશે, જેના બદલામાં એ શું મેળવશે? નાણાં મેળવશે. શું મેળવશે? નાણાં મેળવશે. હવે આ નાણાંનો ઉપયોગ શું કરશે? નાણાંનો ઉપયોગ એ દેવું ચૂકવવામાં કરશે. જે નાણાં મિલકતોના વેચાણથી મળ્યા તે દેવું ચૂકવવામાં વાપરશે. દેવું ચૂકવવામાં વાપરશે નાણાંનો, અથવા કોઈ ભાગીદાર દેવું ચૂકવવા માટે જવાબદારી સ્વીકારશે. આવું પણ બની શકે કે જે પૈસા આવ્યા એની આપણે ચૂકવણી શું કર્યું? દેવું ચૂકવી દીધું. જેમ મિલકતો ભાગીદાર લઈ જાય એમ દેવું પણ ભાગીદાર ચૂકવવા માટે સ્વીકારી શકે. અનામતો, અનામતો અને મંડોળો ભાગીદાર વચ્ચે વેચાશે. ઈ ક્યાંય બહાર વેચવા જવું પડતું નથી. અનામતો ભંડોળો એ આપણે બહાર વેચવા જવી પડતી નથી. પેઢીમાં આપણી એક જાતની બચત છે, માટે એ પેઢીમાં પેઢીમાં રહેશે. બધાની વેચણી થઈ ગયા પછી ભાગીદારો વચ્ચે અનામતો અને ભંડોળો વેચાઈ જશે. હવે આ ચેપ્ટરનો મેઇન પાર્ટ, આ ચેપ્ટરમાંથી આમનોંધ પૂછાય છે, ખરા ખટા પૂછાય છે અને એક એક વાક્યના પ્રશ્ન પણ પૂછાઈ શકે. એટલે થિયરી પણ પૂછાય છે, ખરા ખોટા પણ પૂછાય છે અને 3 માર્કના દાખલા પણ પૂછાય. દાખલામાં ખાસ વાત, આ ચેપ્ટરમાંથી આમનોંધ જ પૂછાશે, મોટા દાખલા પૂછાતા નથી. આ વર્ષે જે કોર્સમાં ફેરફાર છે એને લીધે આમનોંધ જ છે, મોટા દાખલા પહેલેથી પૂછતા જ નથી. હવે આમનોંધને સમજવા માટે તો પહેલાં એ સમજવું પડશે કે ચેપ્ટરની અંદર એક ખાતું, જ્યારે પેઢી વિસર્જન કરવામાં આવે ત્યારે એક ખાતું તૈયાર કરે છે. ખાતાનું નામ છે માલ મિલકત ખાતું. વિસર્જન સમયે પેઢી માલ મિલકત નિકાલ ખાતું, પેઢી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરે છે. કયું ખાતું તૈયાર કરે છે? માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરે છે. યાદ રાખજો, જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢી શું તૈયાર કરે છે? માલ મિલકત નિકાલ ખાતું. હવે માલ મિલકત નિકાલ ખાતું બીજા બધા ખાતાની જેમ જ બે બાજુ ધરાવે છે, એક ઉધાર અને એક જમા. એના ઉપરથી જ આ ચેપ્ટરની આમનોંધ થાય છે. એટલે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કેવી રીતે કરાય એને સમજશું, ત્યારબાદ આપણે આ પેઢી આ ચેપ્ટરની આમનોંધ સમજશું.
ખાતાનું નામ શું છે? માલ, મિલકત, નિકાલ, ખાતું. આ ખાતું તમે 9 સ્ટેપ થી યાદ રાખી શકશો. ચોપડીમાં તમે જોશો તો ઘણી બધી આમ નોંધ યાદ રાખવાની છે અને પછી તમને આમ નોંધ આવડશે. જ્યારે તમે અલગ પદ્ધતિથી એટલે આપણે ખાતું તૈયાર કરી લ્યો અને ખાતા ઉપરથી તમે યાદ રાખો તો તમને તરત યાદ રહી જશે. યાદ રાખવા માટે 10 મિનિટ માટે ખાતું તૈયાર કરો તો 10 મિનિટમાં તમને આમ નોંધ આવડી જશે. ખાતાની અંદર બે બાજુ, ઉધાર અને જમા, વિગત, રકમ, વિગત, રકમ. ફરીથી ચોકવટ કરું, આ ચેપ્ટરમાંથી ખાતું બનાવવાનું આવતું નથી. ખાતું નથી બનાવવાનું, પણ ખાતા પરથી આપણે એની અલગ અલગ આમનોંધ બનાવવાની છે. એ આમનોંધને સમજવા માટે આપણે ખાતું જરૂરી. કયું ખાતું આપણે બનાવ્યું છે? માલ, મિલકત, નિકાલ ખાતું. એને સંપાદન ખાતું પણ કહે છે. માલ, મિલકત, નિકાલ ખાતાનું બીજું નામ શું? સંપાદન ખાતું. માલ, મિલકત, નિકાલ ખાતાની અંદર પહેલી વિગત શું આવશે? પરચુરણ મિલકતો. કઈ બાજુ લખવાની? પરચુરણ મિલકતો. પ એટલે પરચુરણ. પરચુરણ મિલકતો કૌંસમાં લખવાનું, ચોપડે કિંમતે. પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. આ કઈ બાજુ છે? ઉધાર બાજુ. એટલે શું યાદ રાખવાનું? પહેલું વાક્ય, પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. યાદ રહેશે બધાને? પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. પરચુરણ એટલે શું? જ્યારે મિલકતોનું નામ ન આપેલું હોય ત્યારે આપણે મિલકતોને પરચુરણ કહીએ છીએ. એટલે સામાન્ય મિલકતો. પરચુરણ એટલે સામાન્ય, જે પણ મિલકતોની અંદર આવતી હોય તે. એટલે પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. ચોપડે કિંમત એટલે કઈ કિંમત? જૂની કિંમત. શું યાદ રાખવાનું? ચોપડે કિંમત એટલે જૂની કિંમત. યાદ રહેશે? ચોપડે કિંમત એટલે શું કહેવાય? જૂની કિંમત. ચોપડે કિંમત એટલે જૂની કિંમત. બીજો પોઈન્ટ, સામેની બાજુ. અનામતો અને જોગવાઈ. અનામતો અને જોગવાઈઓ ચોપડે કિંમતે. કઈ બાજુ આવી? જમા બાજુ. ચોપડે કિંમત એટલે જૂની કિંમત, જે પહેલેથી આપેલી છે તે. ફરીથી બે વાક્ય થયા. પહેલું શું યાદ રાખવાનું? પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. જો બ્લુ અક્ષરે લખ્યું છે એટલે તમને યાદ રાખશે. ચોપડે કિંમત એટલે જૂની કિંમત. જૂની કિંમત આપણને પહેલેથી રકમમાં આપેલી જ હોય. પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. બીજો પોઈન્ટ શું છે? અનામતો અને જોગવાઈઓ ચોપડે કિંમતે જમા બાજુ. બે પોઈન્ટ યાદ રહ્યા. હવે ત્રીજું પોઈન્ટ, પરચુરણ દેવા. પરચુરણ દેવા. કલર ચેન્જ કરી નાખું. પરચુરણ દેવા કઈ કિંમતે? ચોપડે કિંમતે. કઈ બાજુ આવ્યા? જમા બાજુ. ત્રણ પોઈન્ટ થયા. પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ, અનામતો જોગવાઈઓ ચોપડે કિંમતે જમા બાજુ, પરચુરણ દેવા ચોપડે કિંમતે જમા બાજુ. ત્રણ શબ્દ ક્લિયર બધાને? હવે આ ત્રણ શબ્દ ઉપરથી આગલા બધા બનશે. આપણે અગાઉ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે સમજ્યા. શું સમજ્યા? કે મિલકતો વેચી દેવામાં આવે અને દેવું ચૂકવી દેવામાં આવે. દરેક માટે બે ઓપ્શન છે, કા પૈસાની લેતી દેતી થશે, કા ભાગીદાર લઈ જશે, કા લાવશે. સમજાય છે?
ત્રણ પોઈન્ટ યાદ રહ્યા પછી પાછા પહેલા પોઈન્ટમાં જવાનું. ક્યાં જવાનું? પહેલા પોઈન્ટમાં જવાનું. પહેલો પોઈન્ટ શું હતો? પરચુરણ મિલકતો. પહેલો પોઈન્ટ શું હતો? પરચુરણ મિલકતો. કઈ કિંમતે છે? ચોપડે કિંમતે છે. તો ચોપડે કિંમતે છે તો એનું વેચાણ કરી દેવામાં આવે. વેચાણ કરો તો શું થાય? પૈસા આવે. એટલે ચોથો પોઈન્ટ તમારે શું યાદ રાખવાનો? ચોથો પોઈન્ટ થશે, હવે એને બ્લેક અક્ષરથી લખી છે એટલે આપણા હવાલાની અસર થઈ, રોકડ બેંક ખાતે. શું લખ્યું? રોકડ બેંક ખાતે. મિલકતોની ઉપજ. સમજાણું? બે રીતે ધંધામાંથી મિલકત જાય. મિલકત પેલા ત્રણ પોઈન્ટ, પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ, અનામતો જોગવાયો ચોપડે કિંમતે જમા બાજુ, અને પરચુરણ દેવા ચોપડે કિંમતે જમા બાજુ. પછી ફરીથી આ ત્રણેય કિંમત જૂની છે, હવે એની નવી કિંમત માટે વિચારવાનું. કાં એના પૈસા મળશે, કાં કોઈ ભાગીદાર લઈ જશે. શું મળશે? કાં એના પૈસા મળશે, કાં એના ભાગીદાર કોક લઈ જશે. એટલે આપણે પહેલું કોનો વિચાર કર્યો? પરચુરણ મિલકતોનો. પરચુરણ મિલકતોનો વિચાર કર્યો એટલે રોકડેથી વેચવામાં આવે તો કઈ બાજુ વેચવાની? જમા બાજુ. ત્યાં શું લખવાનું? રોકડ બેંક ખાતે મિલકતોની ઉપજ. ચોથો પોઈન્ટ શું થયો? રોકડ બેંક ખાતે મિલકતોની ઉપજ, એટલે મિલકત સાથેનો વ્યવહાર છે. એટલે હવે કોઈ ભાગીદાર લઈ જાય તો શું થાય? તો આની જેમ જ એની નીચે આવશે. પોઈન્ટ નંબર કેટલામો? પાંચમો. એને પણ બ્લેક અક્ષરથી જ લખશું. મિલકતો બે રીતે ધંધામાંથી જાય. પેલા તો જોવાનું પરચુરણ મિલકતો છે ચોપડે કિંમતે, હવે એ બજારમાં વેચો તો તમને પૈસા આવશે, એટલે પોઈન્ટ નંબર ચાર થયો. અને પૈસા નહીં આવે તો કોઈ ભાગીદાર લઈ જશે, તો પાંચમો પોઈન્ટ, ભાગીદારના મૂડી ખાતે, મૂડી અથવા ચાલુ ખાતે. ત્યાં શું લખવાનું? મિલકતો ભાગીદાર લઈ જશે. સમજાણું? મિલકત બે રીતે ધંધામાંથી જાય, કા રોકડ બેંકથી જાય, કા ભાગીદાર લઈ જાય. પેલો પોઈન્ટ પૂરો. પેલા ત્રણ પોઈન્ટ યાદ રાખ્યા હતા આપણે, પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ, અનામતો જોગવાયો ચોપડે કિંમતે જમા બાજુ, પરચુરણ દેવા ચોપડે કિંમતે જમા બાજુ. હવે ફરીથી પેલા પોઈન્ટમાં આવ્યા કે આપણે જે મિલકતો જૂની કિંમતે લખી એનું વેચાણ કઈ રીતે થાય? કા રોકડેથી થાય અને કા ભાગીદાર લઈ જાય. આપણે રોકડેથી થાય તો પોઈન્ટ નંબર ચાર, રોકડ બેંક ખાતે મિલકતોની ઉપજ. ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે મિલકતો લઈ જાય. હવે પોઈન્ટ નંબર બે આવ્યા. પોઈન્ટ નંબર એકની વિગત થઈ ગઈ, એની નવી જૂની બે અસર થઈ ગઈ. હવે પોઈન્ટ નંબર બે, અનામતો અને જોગવાયો. તો હવેનું યાદ રાખો, અનામતો અને જોગવાયો એટલે આપણી પાસે પેઢીમાં જ પૈસા છે, તો એનો ક્યાંય નિકાલ કરવો પડતો નથી, એટલે એની કોઈ બીજી અસર થશે નહીં. એ ભાગીદાર વચ્ચે વેચાશે એટલે ક્યાંય લખવાની જરૂર નથી, એની કોઈ બીજી અસર થશે નહીં. એ એક જ જગ્યાએ આવશે. અનામતો જોગવાયો ક્યાં? તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. ક્લિયર? હવે પોઈન્ટ નંબર ત્રણ, તો આની જેમ જ પોઈન્ટ નંબર ત્રણ માં પણ બે અસર થશે. પહેલી અસર શું થઈ? પોઈન્ટ નંબર પાંચ થઈ ગયા એટલે છઠ્ઠો પોઈન્ટ પહોંચ્યા. પોઈન્ટ નંબર છ, દેવું પણ બે રીતે ચૂકવાય, જેમ મિલકતો રોકડ બેંકથી જાય અથવા તો ભાગીદાર લઈ જાય, એવું દેવું પણ બે રીતે જાય. ત્યાં શું આવશે? રોકડ બેંક ખાતે. એને અલગ કલરથી બ્લેક અક્ષરથી જ લખી, રોકડ બેંક ખાતે. શું છે? સેના રોકડ બેંક છે? તો દેવું ચૂકવાય. ચૂકવાય એટલે પેઢી દ્વારા ચૂકવાય ને, ત્યારે આપણે એમ બોલી કે ચૂકવાય. જો ભાગીદાર ચૂકવવાનો છે તો આપણે એમ બોલશું ભાગીદાર ચૂકવે.
હવે બીજી અસર શું થશે? તો બીજી અસર દેવું છે એને એક અસર જોઈ કે રોકડ બેંકથી ચૂકવું, બીજી અસર જોઈ હવે કોણ ચૂકવે છે? ભાગીદાર ચૂકવે છે. તો એની અસર કેવી રીતે થશે? પોઈન્ટ નંબર 7, ત્યાં શું લખવાનું? ભાગીદાર લઈ જાય એટલે ભાગીદારના મૂડી ખાતે. ત્યાં લખવાનું ભાગીદાર ચૂકવે. ક્લિયર? હવે તમે જુઓ, પેલું આપણે શું યાદ રાખ્યું હતું? પરચુરણ મિલકતો ચોપડે કિંમતે એટલે જૂની કિંમતે ઉધાર બાજુ. કઈ બાજુ છે? ઉધાર બાજુ. અનામતો જોગવાયો ચોપડે કિંમતે જમા બાજુ. ચોપડે કિંમતે એટલે જૂની કિંમત. જૂની કિંમત અને નવી કિંમત તમને ઓળખતા આવડવી જોઈએ. હવે બે ચેપ્ટર શીખા પછીની વાત છે. ત્યારબાદ છે પરચુરણ દેવા ચોપડે કિંમતે જમા બાજુ. આ ત્રણ પોઈન્ટ યાદ રહ્યા. હવે મિલકતો છે એનો નિકાલ બે રીતે થાય. પહેલી રીત છે પૈસા રોકડ આવે. જો પૈસા રોકડ આવે એટલે પોઈન્ટ નંબર 4 બન્યો, રોકડ બેંક ખાતે મિલકતોની ઉપજ. મિલકતો બીજી રીતે જાય તો એ શું છે? ભાગીદાર લઈ જાય. ત્યાં લખ્યું છે ભાગીદારના મૂડી ખાતે મિલકતો લઈ જાય. જો પેઢી ચૂકવ પેઢીને મળવાના તો મિલકતોની ઉપજ લખાય, ભાગીદાર ચૂકવે તો ભાગીદાર લઈ જશે એમ લખાય. હવે દેવું છે, દેવાની ચૂકવણી પણ બે રીતે થાય. પહેલી રીત રોકડા ચૂકવે તો શું લખ્યું? રોકડ બેંક ખાતે દેવું ચૂકવાય. અને બીજી રીત ભાગીદાર લઈ જાય તો ત્યાં લખ્યું ભાગીદારના મૂડી ખાતે ભાગીદાર ચૂકવે. ક્લિયર બધાને? ઓકે. એના પછી હવે છે વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ ચૂકવવા માટે આઠમો પોઈન્ટ આ અલગથી ખર્ચ માટેનો. ખર્ચ માટે બંને આમ નોંધ ઉધાર જ થશે, બંને અસર ઉધાર જ થશે. વિસર્જન ખર્ચ જો પેઢી ચૂકવે તો ત્યાં લખાય રોકડ બેંક ખાતે. શું લખાય ત્યાં? રોકડ બેંક ખાતે. ત્યાં આપણે લખ્યું રોકડ બેંક ખાતે. પોઈન્ટ નંબર 8, વિસર્જન ખર્ચ ચૂકવાય. જ્યારે પેઢી બંધ કરી ત્યારે સૌથી પહેલો ખર્ચ કયો ચૂકવાય? વિસર્જન ખર્ચ, જે કાનૂની ખર્ચ છે, જે અદાલતને ચૂકવવાનો થાય. ત્યારબાદ નવમો પોઈન્ટ, એ પણ વિસર્જન ખર્ચ છે પણ એ કોણ ચૂકવશે? ભાગીદાર ચૂકવે તો ભાગીદારના મૂડી ખાતે. વિસર્જન ખર્ચ ચૂકવે. બસ આ 9 પોઈન્ટ યાદ રહી ગયા એટલે તમને પૂરેપૂરું ચેપ્ટર આવડી ગયું. સૌથી પહેલો પોઈન્ટ, પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. ઉધાર બાજુ અસર કરી. હવે ઉધાર બાજુ અસર કરી છે તો એની અસર ક્યાં આવશે? તમે એની આમનોંધ બનાવો તો બધાને આમનોંધ યાદ જ હશે. આમનોંધ આપણે કઈ રીતે બનાવતા હતા? જો પરચુરણ મિલકતો છે કઈ બાજુ? પરચુરણ મિલકતો ઉધાર બાજુ છે. કઈ બાજુ છે? ઉધાર બાજુ. તેની આમનોંધ બનાવો તો શું થઈ જાય? જમા થઈ જાય. એટલે પહેલી આમનોંધ પરચુરણ મિલકતની બનાવો તો આમનોંધ શું થશે? પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ છે તો એની બદલે માલ મિલકત નિકાલ ખાતે
उधार ते परचूरण मिलकतो खाते जमा माल मिलकत निकाल खाते उधार करवानू ते परचूरण मिलकतो खाते जमा असेनी आपणे आम नोंध बनावी छी मिलकतनी कई किंमत चोपड़े किंमत कई किंमत चोपड़े किंमत दर्शावी तेना परचूरण मिलकतोनी आमनोंद केवी रीते थाशे हवे आ बधी आमनोंद याद राखो पहेली आमनोंद केवी रीते थाशे परचूरण मिलकतो उधार बाजु छे तो एनी उधार छे तो जमा थई जाय कयुं खातुं छे माल मिलकत हवे आपणे खाली ई जोवानुं छे के उधार होय तो जमा अने जमा होय तो उधार सामेनी बाजु फक्त शुं मूकी देवानुं माल मिलकत निकाल खातुं એટલે પહેલી આમનોંધ સમજાણી બધાની પરચુરણ મિલકતો ઉધાર હતી તો જમા થઈ ગઈ માલ મિલકત નિકાલ ખાતું ઉધાર હવે આપણે આમનોંધ બનાવી છીએ મિલકતોની શેની આમનોંધ બનાવી છીએ મિલકતોની મિલકતોની આમનોંધ બનાવી છીએ એટલે એની સાથે જ મિલકતોનો બાકીનો ભાગ જોઈ લ્યો હવે પોઈન્ટ નંબર ત્રણ પોઈન્ટ નંબર ચાર અને પાંચ મિલકતોનો જ કહેવાય આ આપણે પોઈન્ટ શેના માટે લખો મિલકતોનો નિકાલ મિલકતો વેચવામાં આવે ત્યારે પહેલી આમનોંધ શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા આ એની જૂની કિંમત લખી એટલે પહેલી આમનોંધ હવે બીજી આમનોંધ શું થશે તો બીજી આમનોંધ જો આપણે સામે લખ્યા હતા રોકડ બેંક ખાતે જમા લખ્યું છે રોકડ બેંક ખાતે જમા એને રોકડા મળે ધારો કે કોઈ ફર્નિચર છે પચાસ હજારનું છે તેની પહેલી આમનોંધ શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા જે આપણે પરચુરણ મિલકતો લખ્યું ત્યાં ફર્નિચર આવશે પચાસ હજાર પણ આપણે એમ બોલી કે વિસર્જન સમયે એના ત્રીસ હજાર જ મળ્યા તો મિલકત તો ગઈ એના બદલામાં આપણને શું મળ્યું રોકડ મળ્યું એટલે આમનોંધ શું થશે ત્યાં હેડિંગ શું આવશે રોકડ ઉપજે ત્યારે સેના મિલકતોના મિલકતોના રોકડ ઉપજે ત્યારે તેની આમનોંધ શું થશે તો એની આમનોંધ લખો કઈ બાજુ છે મિલકતોમાં જમા બાજુ છે રોકડ બેંક તો ઈ શું થશે ઉધાર એમનો યાદ આવે તો તમે એવું વિચારો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા પેલી અસર થઈ ગઈ પૈસા મળે છે એટલે રોકડ રોકડ આવે તો ઉધાર એટલે આમનોંધ શું થશે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા આમનોંધ શું થશે માલ મિલકત નિકાલ ખાતે જમા હવે આ તમે ક્યારે કર્યું જો પહેલી અસર આ તો ફરજિયાત થશે જ શું કામ જૂની કિંમત હોય તો હવે જો એના રોકડા મળે તો આ આમનોંધ થશે અને રોકડા ન મળે અને એવું કીધું હોય કે કોઈ ભાગીદાર લઈ જાય એટલે એવું કીધું હોય કે મિલકત ભાગીદાર લઈ જશે તો તમે કઈ આમનોંધ બનાવશો તો હવે બનનારી આમનોંધ આ છે તો ત્યાં શું લખશો લેનાર ઉધાર એટલે ત્યાં લખાશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે સમજાણું હવે આ મિલકતોની આમ નોંધ આપણે શીખા જો એમ કે ભાગીદાર લઈ જશે તો આમ નોંધ થાય ક્લિયર બધાને એટલે ત્રણ માંથી કોઈ બે આમ નોંધ થશે પહેલી આમનોંધ શું છે મિલકતોની ચોપડે કિંમત એટલે મિલકતોનો નિકાલ કરી ત્યારે એની જે ચોપડે કિંમત હોય એની આમનોંધ આ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા જે તમે આ કોષ્ટક ઉપરથી સમજો જો પહેલી આમનોંધ છે મિલકતોની પરચુરણ મિલકતો ચોપડે કિંમતે કઈ બાજુ આવે ઉધાર બાજુ એટલે જ કહું છું આ નવ પોઈન્ટ યાદ રહ્યા તો તમને બધી આમનોંધ યાદ રહી જશે પહેલી આમનોંધ શું થાય તો મિલકતોની મિલકતોની જૂની કિંમત કઈ બાજુ આવે ખાતામાં તો ઉધાર બાજુ આવે ઉધાર બાજુ આવે તો એની આમનોંધ શું થશે કયું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું કયું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર બાજુ છે તો જમા થઈ જશે જમા છે તો ઉધાર થઈ જશે પરચુરણ મિલકતો કઈ બાજુ આપી છે ઉધાર બાજુ તો જમા થઈ જશે ઉધાર બાજુ શું નામ બોલવાનું
માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા, જે આપણે અત્યારે આમ નોંધ કરી. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. ત્યારબાદ હવે એના પૈસા મળે. હજી આપણે પેલા પોઈન્ટની જ આમ નોંધ કરી છે. આપણે એક, બે અને ત્રણ પોઈન્ટની અલગ અલગ આમ નોંધ થાય. પેલા પોઈન્ટની સાથે કયો પોઈન્ટ લાગુ પડે? ચાર અને પાંચ. તો આપણે ચોથા નંબરની જો એના રોકડા ઉપજે તો, એટલે યાદ રાખવાનું કે મિલકતોના રોકડા મળે તો એની આમ નોંધ શું થાય? રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. શું થાય? રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે બીજી આમ નોંધ, રોકડા નથી મળતા અને કોઈ ભાગીદાર લઈ જાય તો એની આમ નોંધ શું થાય? ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હજી આમાં ન સમજાય તો એના માટે બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું છું. વિસર્જન સમયે યંત્રોની કિંમત રૂપિયા 50,000 છે. જેના રૂપિયા 30,000 ઉપજ્યા. હવે આની અંદરથી પેલા શબ્દ સમજો. વિસર્જન સમયે યંત્ર, યંત્ર એટલે શું છે? મિલકત. અત્યારે જે ત્રણ આમનોંધ આપણે શીખા, એ ત્રણ આમનોંધમાંથી કોઈ આમનોંધ બનશે. યંત્ર મિલકત છે એટલે તરત મિલકત વાળો પોર્શન યાદ કરવાનો. મિલકતની આમ નોંધ કેટલી બને? ત્રણ. પેલા આઈડેન્ટિફાઈ કરવાનું કે વસ્તુ શું છે, તો વસ્તુ છે મિલકત. મિલકત 50,000ની છે. છે મતલબ જૂની કિંમત. છે એટલે શું કીધું છે? જૂની કિંમત. જેના 30,000 ઉપજ્યા, ઉપજ્યા કીધું એટલે નવી કિંમત. હવે નવી અને જૂની ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આગળ વધો. સૌથી પેલા જૂની કિંમત છે એની આમ નોંધ થાય શું? તેની પેલી આમ નોંધ થાય. પેલા નંબરની આમ નોંધ હતી ને આપણે, પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ છે. પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ, એની આમ નોંધ શું હતી? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એટલે આપણે આમ નોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે, આની અંદર કઈ મિલકત આપી છે તમને? વિસર્જન સમયે યંત્ર એટલે મિલકતનું નામ આપ્યું છે, એટલે પરચુરણ મિલકતો ન લખાય, ત્યાં મિલકતનું નામ લખાય. તે યંત્રો ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ઉધાર બાજુ અને જમા બાજુ કઈ રકમ આવશે? આ કઈ કિંમત છે? તો ચોપડે કિંમત. ચોપડે કિંમત એટલે કઈ કિંમત? જૂની. જૂની કિંમત કઈ છે? 50,000. તો અહીંયા કઈ આમ નોંધ આવશે? રકમ આવશે 50,000. હવે આપણે નક્કી કરવાનું કે એનું થાય છે શું. વિસર્જન સમયે ઉપજ્યા એમ કીધું છે, એનો મતલબ, ઉપજ્યા એનો મતલબ રોકડ મળે છે. ત્રણ આમ નોંધમાંથી બે જ આમ નોંધ થાય, ત્રણે ત્રણ ન થાય. રોકડ મળે છે એટલે બીજા નંબરની આમ નોંધ થશે. બીજા નંબરની આમ નોંધ એટલે રોકડા મળે છે, એટલે પોઈન્ટ નંબર ચાર. તમે પોઈન્ટ નંબર ચાર જોયો ને, રોકડા મળે તો ક્યાં આવે? જમા બાજુ. તેની આમ નોંધમાં શું થશે? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ છે, એટલે પૈસા મળે તો આમનોંધ શું કરવાની? રોકડ બેંક ખાતે ઉધાર. આમનોંધ શું થશે? રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા મળ્યા? 30,000 ઉપજ્યા, તો 30,000 લખવાના. ક્લિયર બધાને? મિલકતોના આ રીતે વ્યવહાર લખવાનો. હવે આની બદલે જો એવું લખ્યું હોત કે ભાગીદાર, જે ભાગીદાર લઈ જાય છે ઉપજ્યા, એની બદલે શું લખ્યું હોય? ભાગીદાર લઈ જશે એમ લખ્યું હોય તો આમ નોંધ બદલાઈ જાત, તો ત્રીજા નંબરની આમ નોંધ થાત. કઈ આમ નોંધ થાત? ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત
નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયામાં લઈ જાય છે? 30,000માં. તો 30,000 જ લખવાના બંને બાજુ. પણ આ બેમાંથી એક જ આમનોંધ બને. જો રોકડા મળે તો બે નંબરની આમનોંધ બને અને ભાગીદાર લઈ જાય તો 3 નંબરની આમનોંધ બનાવવાની થશે. તો આજે આપણે શીખ્યા મિલકતોની આમનોંધ. આ જ ખાતા ઉપરથી આપણે શું શીખ્યા? મિલકતોની આમનોંધ.